સાબરકાંઠાથી ગાંધીનગર કૂચ કરી રહેલા વિધાનસભા વિપક્ષના દંડક અશ્વિન કોટવાલ સહિત 20 જેટલા આદિવાસીઓની અટકાયત કરવામાં આવી છે. એસટીમાં કેટલીક અન્ય જાતિઓના સમાવેશનો આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. અમે સાચા આદિવાસીના નામે ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરના કેટલાક આદિવાસીઓએ ગાંધીનગર સુધી કૂચ શરૂ કરી છે. 3 જીપ સાથે નીકળેલા આ 20થી વધુ આદિવાસીઓની ચાદર પોલીસે અટકાયત પણ કરી હતી અને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. હિંમતનગરના મોતીપુરા સર્કલ નજીક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે પ્રમાણે વિવાદ સર્જાયો છે કે આદિવાસીના ખોટા પ્રમાણપત્રો દ્વારા ભરતી કરવામાં આવી રહી છે, તેને લઈને વિરોધ પણ જાગી ઉઠ્યો છે. વિરોધ કરવા માટે આજે સાબરકાંઠાના આદિવાસી વિસ્તારના લોકો પણ જઈ રહ્યા છે. વિપક્ષના દંડક જે છે તેમની સાથે પણ વાત કરીશું. કેવા પ્રકારનો વિરોધ છે અને શું માંગણી છે? સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસી સમાજના આગેવાનો, વડીલો અને રાજકીય માણસો ધરના પર બેઠા છે. એમની માંગણી છે કે જે ગીરના ચારણ, રબારી, ભરવાડ, અન્ય લોકોને જે ખોટા આદિવાસીઓના પ્રમાણપત્રો આપવામાં આવે છે, એ જે ખોટા પ્રમાણપત્રો આપવામાં આવે છે એને રદ કરવા જોઈએ. એ માટે શાંતથી સત્યાગ્રહ કરી રહ્યા છે સત્યાગ્રહ છાવણી ખાતે. તો અમે તમારે ભાગીદાર બનવા માટે અમે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે આજે એવું ભયનું વાતાવરણ પેદા કર્યું છે. ઘણાને અમારા આદિવાસી સમાજના લોકોને રોકવામાં આવ્યા છે, ગાડી ડિટેન કરવામાં આવી છે અને આ જે આંદોલન છે કચડી નાખવા માટેનો પ્રયત્ન કર્યો છે. ભિલોડાથી આવું છું, ઓળ ગામમાંથી. અમે સત્યાગ્રહ છાવણી ખાતે અમારા સમાજના ભાઈઓને નોકરીમાંથી વંચિત રાખવામાં આવ્યા છે. રબારી ભરવાડ ચારણના 1956માં પ્રેસિડેન્ટિયલ એક ઓર્ડર થયેલો હતો, એમાં વિસ્તાર આધારિત 480 કુટુંબોને રબારી ભરવાડ ચારણને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવામાં આવેલો.